સુધારક યુગના મહત્વના સર્જકોનો પરિચય, એમની મહત્વની કૃતિઓનો પરિચય અને લાક્ષણિકતાઓ એ વિષયની શ્રેણીમાં ત્રીજું પ્રકરણ, ત્રીજો મુદ્દો નર્મદ વિશેની વાત કરવાનો છે. આમ તો નર્મદા શંકર એનું નામ છે, લાલ શંકર પિતાનું નામ છે અને દવે અટક છે. તે મોટે ભાગે સુરતમાં જ રહ્યા પણ વડનગરના નાગર અને પિતાશ્રી મુંબઈ હતા. એમનો જન્મ 24/8/1831 આ એમનો જન્મ સમય, જન્મ તારીખ અને એનો ઉછેર મુંબઈમાં થયો. પહેલાં ત્યાંની નિશાળમાં દાખલ થયા, પછી ભુલેશ્વરની, પછી પાછા સુરત, પછી પાછા મુંબઈ ગયા, પાયધુનીમાં ભણ્યા અને એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા, અંગ્રેજી શિક્ષણ મેળવ્યું, પછી એલ્ફિસ્ટન કોલેજમાં પણ દાખલ થયા. નર્મદ એવા પહેલા કવિ છે સુધારક યુગના કે જેણે અંગ્રેજો પાસે, અંગ્રેજો દ્વારા સ્થપાયેલી ઇન્સ્ટિટ્યૂટમાં, કોલેજમાં ભણીને એણે શિક્ષણ મેળવ્યું. એટલે નર્મદ ઉપર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પૂરેપૂરો છે, પણ અંગ્રેજી શિક્ષકોના પ્રત્યક્ષ સંપર્કને કારણે એનું ઘડત જુદી રીતે થયું. દલપતરામને અંગ્રેજ અમલદારોનો પ્રત્યક્ષ પરિચય ખરો, પણ શિક્ષણ એમની પાસેથી નહીં લીધેલું. આમણે તો એમની પાસેથી શિક્ષણ લીધું. કોઈ અંગ્રેજના એ દલપતરામની જેમ બહુ ગાઢ સંપર્કમાં ન રહ્યા, પોતાની રીતે નોખા ચાલ્યા, અનોખી ચાલ પકડી એણે, પણ અંગ્રેજી શિક્ષણ લીધું. પણ કોલેજનો અભ્યાસ અધૂરો છોડીને સુરતમાં એમણે નોકરી લીધેલી, રાંદેરમાં. પછી પાછું નોકરી છોડીને પાછું કોલેજનું શિક્ષણ શરૂ કર્યું અને કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. એમના પ્રથમ લગ્ન થયેલા એ ની નાની ગૌરીનું અકાળે અવસાન થયું, પછી એ વિધવા ડાહી ગૌરી સાથે લગ્નથી જોડાયા. બહુ વિરોધ થયેલો, પણ સુધારાવાદી વલણ એટલે વિધવા વિવાહની વાત કરે અને પોતે જો વિધુર હતા અને કોઈ વિધવા સાથે ન લગ્ન કરે તો એ તો કઈ રીતે એમની વાત, એમનો સંદેશ, એમનું સુધારાવાદી વલણ કઈ રીતે સ્વીકૃતિ પામે. એટલે પોતે એમની સાથે પરિણા લગ્ન કર્યા અને આખી જિંદગી એ આમ સામે પૂરે તર્યા. નોકરી મળેલી સરસ રીતે, રાંદેરની શાળામાં સારામાં સારી નોકરી હતી શિક્ષક તરીકે. એલ્ફિસ્ટન ઇન્સ્ટિટ્યૂટ, આ બધા સંપર્કો, સારો પગાર, પણ એને થયું કે મારે નોકરી નથી કરવી. કલમની ખોળે માથું નાખી દીધું, સરસ્વતીની મૂર્તિ સામે આંખમાં જળજળિયા લાગીને કીધું કે કલમ તારે પડે છે, અને એમણે દાંડિયો નામનું સામયિક શરૂ કર્યું. સુધારાવાદી સામયિકો તો એટલું જ નહીં, કવિતાઓ પણ એમાં છાપતા હતા, અનેક નવોદિતોની કવિતાઓ પણ છાપતા હતા. દલપતરામ સાથે પણ સંપર્ક હતો. દલપતરામ સમક્ષ પોતાની કવિતા પ્રસ્તુત કરીને દલપતરામ પાસેથી શાબાશી મેળવેલી, એટલે દલપતરામ ખુશ થયેલા એના કાવ્ય પાઠથી, એમની કાવ્ય સર્જનની પ્રક્રિયાથી બહુ જ પ્રસન્ન થયેલા. એ સમયે એમણે એ જમાનામાં 1850ને એ ગાળામાં ગુજરાતની સીમારેખા આંકી દીધી. હું એમ કહીશ કે ગુજરાતી સીમારેખા 1960માં ગુજરાત રાજ્ય સ્થપાયું ત્યારે નક્કી થઈ, પણ નર્મદે તો એ પહેલા, શતાબ્દી પહેલા ગુજરાતનું સાંસ્કૃતિક ચિત્ર જય જય ગરવી ગુજરાતમાં આંકી દીધેલું. ગુજરાત તો ત્યારે મહારાષ્ટ્ર સાથે ભળેલું હતું, ગુજરાત રાજ્ય જ અસ્તિત્વમાં નહોતું ત્યારે. ઉત્તરમાં અંબાબાત, આ એમ કરીને આખી ગુજરાતની સાંસ્કૃતિક સરહદ, ગુજરાતનું મહિમા ગાતું ગીત, ગુજરાત રાજ્યનું મહિમા ગાતું ગીત અત્યારે સ્વીકૃતિ પામ્યું છે, પણ એ નર્મદે ગુજરાતની સ્થાપના પૂર્વે રચેલું. એટલે આમ ગુજરાતી સંસ્કૃતિ, ગુજરાતી પ્રજા, એનો એને 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 બહુ આનંદ હતો. એટલું જ નહીં, એના તરફ બહુ એને મોહ પણ હતો. એટલે નોકરી છોડી દીધી, કલમની ખોળે માથું, દાંડીઓ ચલાવે અને
પોતાની કવિતાઓના સંગ્રહને એક એક પછી પ્રકાશિત કરતા રહ્યા અને એનું નામ આપ્યું નર્મ કવિતા ભાગ એક, નર્મ કવિતા ભાગ બે, નર્મ કવિતા ભાગ ત્રણ. એમ એક એક બે વર્ષે, ત્રણ ત્રણ વર્ષે સંગ્રહો પ્રકાશિત કરતા રહ્યા. પછી નર્મ કવિતાનો બૃહદ ગ્રંથ પણ એણે પ્રકાશિત કર્યો. એમની કવિતામાં યાહોમ કરીને પડો ફતે છે આગે, ડગલું ભીરું કે ના હટવું ના હટવું, આ બધી કવિતાઓ જોશો, શૌર્ય, દેશપ્રેમ, આ એમની કવિતા મેં વણી લીધા. એટલે સુધારક યુગની કવિતા એક નવી મુદ્રા સાથે પ્રગટ થઈ. મધ્યકાલીન યુગની ભક્તિ કવિતાથી આ એક જુદો સંદેશ હતો, જુદો રાગ હતો, જુદો આખો એક પ્રભાવ એ પાથરતી થઈ. અને એમ ગુજરાતી કવિતાનું એક બહુ મોટું રૂપ એના દ્વારા આપણી સમક્ષ આવ્યું અને એની જેટલી મહત્તા આંકી એટલી ઓછી છે. ગુજરાતી કવિતાના પ્રદાન, ગુજરાતી કવિતામાં એમનું કામ, ગુજરાતી કવિતા ક્ષેત્રે એમનું નામ એ તો ખરું જ, પણ એ ઉપરાંત સૌથી બધું કામ એણે ગદ્યમાં કર્યું. નિબંધો લખ્યા, નિબંધોના વિષયો પણ કેવા આગવા વિષયો. દાખલા તરીકે કે સુરતની મુક્તેશ્વર હકીકત, ઐતિહાસિક ગ્રંથો, રાજ્ય રંગ, એવા એવા વિષયો લખ્યા કે જેને કારણે મહાપુરુષના ચરિત્ર, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ એનું ચરિત્ર, રામાયણનો સાર, ઇલિયડનો સાર, મહાભારતનો સાર, રાજ્ય રંગ, ધર્મ રંગ, એવા બધા પુસ્તકો. અને આ બધા નિબંધોની પુસ્તિકાઓ તો હતી જ, પણ પછી નર્મ ગદ્ય એક, નર્મગદ્ય બે, પછી આખું બૃહદ નર્મગદ્ય પણ બહાર પાડ્યું. તો નિબંધો એ નર્મદની સાહિત્ય સેવાની મોટી મૂડી છે મારી દૃષ્ટિએ. કવિતા કરતા નિબંધો એણે જે આપ્યા, નર્મગદ્ય એ ગુજરાતી સાહિત્યનું આભરણ છે. દલપતરામ પાસે શૈલી હતી, દલપતરામ પાસે સીમિત વિષય સામગ્રી હતી. આને તો ઇલિયડ વાંચેલું, અનેક મહાપુરુષો, અંગ્રેજ સર્જકો, સાહિત્યકારો, ભારતીય ચિંતકો, પ્રબુદ્ધો એના ચરિત્રો લખ્યા, લોકોને ખ્યાલ આપ્યો, એના સમયની પ્રજાને એણે વિશ્વના અને ભારતના અને ગુજરાતના બૌદ્ધિકોથી પરિચિત કરી. મહિપતરામ રૂપરામ એનું ચરિત્ર લખ્યું. આ ચરિત્ર લેખનના માધ્યમથી આ પ્રકારની પ્રકૃતિ, આ પ્રકારની વ્યક્તિમત્તા પ્રજામાં ઉતરે એવી એની મનીષા હતી અને પોતે પણ એવું જીવન જીવતો હતો. પ્રખર બૌદ્ધિક હતો. એની પાસે ગદ્યમાં જે જોશો હતો, જે ખુમારી હતી, એ ભાષા દ્વારા વ્યક્ત કરવાની એની પાસે તાકાત પણ હતી. એટલે એમનું ગદ્ય, એક નિરાળું ગદ્ય આપણી પાસે પ્રસ્તુત થાય છે. અને એ ગદ્યની પણ ઘણી ચર્ચા વિદ્વાનોએ કરી છે, એની ભાષા કે અભિવ્યક્તિની ચર્ચા પણ ઘણાએ કરી છે. તો મારી દૃષ્ટિએ કવિતા પછી નિબંધ ક્ષેત્રને પ્રસ્તુત કરતા નર્મગદ્યનો ગ્રંથો એની શ્રેણી એ બહુ જ મહત્વની છે. એનો પ્રભાવ પણ આપણે સ્વીકારવો જ પડે. ત્રીજું એનું મહત્વનું પ્રદાન આત્મકથા લેખન ક્ષેત્રે છે. આ બહુ મોટું કામ છે. બહુ મોટું એટલા માટે કે આ પ્રકાર જ નવો અસ્તિત્વમાં આવ્યો. આત્મકથા લેખન, ઓટોબાયોગ્રાફી, પોતાનું ચરિત્ર પોતે લખવું, અને બહુ સાચી રીતે, હા, બાલ્યાવસ્થામાં પોતે કેટલા ભક્તિભાવવાળા હતા, મહાકાળીને મંદિરે જતા હતા, અને એનો બાલ્યાવસ્થાનો આખો અભિગમ, એનો સ્વભાવ એને બહુ નિર્ભીકતાથી જ નહીં, બહુ સાચી રીતે પ્રમાણિકતાથી આ લેખો છે. એટલે નર્મદનું આત્મકથા લેખનનું નામ છે મારી હકીકત, એની ફેક્ચ્યુઅલ ડિટેલ. ગાંધીજીના ખરા પુરોગામી આ રીતે નર્મદ છે. એ મારી હકીકતની અંદર આવતી વિગતો, એમાં એનો અભ્યાસ, એનું વલણ, સુધારાવાદી, એને ખાધેલી ઠોકરો, એની થયેલી છેતરપિંડી, એ કેટલું એનું શોષણ થયું, કેવો છેતરાયો, એ બધું જ આલેખ્યું છે. એના ગમા અણગમાને એણે એવી રીતે આલેખ્યા છે
કે આપણને ખ્યાલ આવે કે ખરા અર્થમાં નર્મદ છે ને એ જમાનાની સામે મુકાબલો કરતા કરતા, સાહિત્ય સર્જન કરતા કરતા, નોકરી કર્યા વગર માત્ર દાળિયા ખાઈને, ચણા ખાઈને દિવસો ગુજારવા પડે પણ પોતાના ખર્ચે પુસ્તકો છાપે. એમણે એમના સહાયકો શેર સત્તામાં સાવ હોમાઈ ગયા હોય, એમની સંપત્તિ હોમાઈ જવાના કારણે ગરીબ થઈ ગયા હોય, પૈસા આપવાનું કીધું હોય ન મળી શકે તો પોતાના ખર્ચે છપાવ, દેવું કરીને છપાવ. સાહિત્ય પ્રીતિ, નર્મદની સાહિત્ય પ્રીતિ એ બેજોડ સાહિત્ય છે. ગાંઠનું ગોપીચંદન ખર્ચીને ગુજરાતી સાહિત્યને એણે રિદ્ધિ અને સિદ્ધિ અર્પી. ઉત્તર નર્મદ ચરિત્ર પણ એને લખ્યું, એટલે કે પછી એટલે ખ્યાલ આવે છે કે ગોકુળદાસ વિજયપાલ જે છે, તેજપાલ, એના ધર્માદા ટ્રસ્ટમાં એણે છેલ્લે નોકરી લીધી. એવી સ્થિતિ હતી કે નોકરી સ્વીકાર નહીં કરું આખી જિંદગી, નોકરી એની પ્રતિજ્ઞા હતી. પણ પ્રતિજ્ઞા તોડીને એણે નોકરી કરી. પૈસાની આવશ્યકતા હતી એટલે એને ઘણા બધા ઇનામો મળતા હતા, ઘણી સહાય મળતી હતી, પણ સાથે સાથે આ પણ એની એક મહત્ત્વની કામગીરી હતી કે ઉત્તર નર્મદ ચરિત્રમાં એમણે આખી વિગત સ્પષ્ટપણે દર્શાવી દીધી. એટલું જ નહીં, એને સત્યનું નિર્ભીકપણે, નિર્દંભપણે આલેખન કર્યું છે. એનું ચોથું જે મહત્ત્વનું પ્રદાન છે એ કાવ્યશાસ્ત્રના ગ્રંથો વિશે છે. આ વસ્તુ મહત્ત્વની, સર્જનાત્મક બરોબર છે, કવિતા, ગદ્ય અને આત્મકથા, પણ ત્રીજું મહત્ત્વનું એનું ક્ષેત્રનું પ્રદાન એ કાવ્યશાસ્ત્રના ગ્રંથો છે. એણે પિંગળના ગ્રંથો, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ તો બહુ મહત્ત્વનો છે, વર્ણ વિચાર, એણે વ્યાકરણને કેન્દ્રમાં રાખીને નાયિકા વિષય પ્રવેશ, નર્મ વ્યાકરણ, આવા કાવ્યશાસ્ત્રને લગતા, વ્યાકરણને લગતા વિચારો કરીને, રજૂ કરીને ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું, ગુજરાતી ભાષાનું પિંગળ આપ્યું, ગુજરાતી ભાષાની વર્ણ વ્યવસ્થા બતાવી અને એને ઋતુવર્ણન નામનું પણ કાવ્ય લખ્યું. તો કવિ બનવા માટે, સાહિત્ય તરફ અભિમુખ થવા માટે, સાહિત્ય સેવી બનવા માટે, સાહિત્યનો આસ્વાદ કરવા માટે આ બધા ગ્રંથોની આવશ્યકતા હતી. એ આપણો પહેલો કાવ્યશાસ્ત્રી છે, એ આપણો પહેલો આત્મકથાકાર છે એ અવશ્ય, પણ એ મોટો કાવ્યશાસ્ત્રી છે. કાવ્યશાસ્ત્ર વિશેના એના 5-7 ગ્રંથો એ ગુજરાતી સાહિત્યની રિદ્ધિ સિદ્ધિ તો છે જ, પણ ગુજરાતી સાહિત્યનું એ આભૂષણ છે, આભરણ છે, એટલી બધી એની મહત્તા છે. કાવ્યશાસ્ત્રના ગ્રંથો તો રચ્યા, પણ નર્મદ બધું પહેલ કરનારો છે. એ સુધારક યુગનો આ કારણે આદ્ય સર્જક મનાય છે. આદ્ય એટલે આરંભક મનાય છે. દલપતરામ છે, પણ એણે જે આરંભ સ્થાનો સ્થાપ્યા, એણે જે ગિરિશૃંગો સ્થાપ્યા, એ દલપતથી સવાયો એટલા માટે સાબિત થયો કે અવનવા વિષયો એણે અનેક પકડ્યા. એમાં 5મું મહત્વનું છે, કોષ ગ્રંથો, એન્સાયક્લોપીડિયાનું આલેખન, સર્વસંગ્રહ. એ જમાનામાં લખવા, આલેખવા કોઈ પાસે લખાવ્યા નહીં, પોતે તૈયાર કર્યા. કાઠિયાવાડ સર્વસંગ્રહ કર્યો અને આ સર્વસંગ્રહની અંદર પણ, કોષ ગ્રંથમાં પણ એણે જે વિગતો મૂકી એ કાંઈ એવી નહોતી કે સામાન્ય વિગતો હોય, એ નર્મકોષ રૂપે પછી પ્રગટ થવા લાગી. માહિતીનું એકત્રીકરણ, જ્ઞાન રાશિ મેળવવી, એનું ચયન, એનું આલેખન, એમ નર્મકોષ 1, નર્મકોષ 2, નર્મકોષ 3, 4, 5, એમ પછી બૃહદ નર્મકોષ પાસે, એટલે ગ્રોઈંગ એન્સાયક્લોપીડિયાની જે વેસ્ટર્નની થિયરી હતી, પશ્ચિમમાં જે થતું હતું, એ નર્મદે ગુજરાતીમાં પહેલું મારી દૃષ્ટિએ કોષ ગ્રંથો વિશેનું એમનું જ્ઞાન, હાઉ ટુ રાઇટ, એની શૈલી કેવી હોવી જોઈએ, માહિતી, ઇન્ફોર્મેશનને, નોલેજને કેવી રીતે આલેખવું, એ બધી એટલી બધી એને ખબર હતી કે નર્મકથાકોષ પણ એણે કર્યો જ. ત્યાં નર્મકથાકોષ તો કર્યો જ, પણ સાથે સાથે એણે કહેવત સંગ્રહ પણ, જે કહેવતો હતી એ એકઠી કરવી, મારી દૃષ્ટિએ આદ્ય આ કારણે, આરંભક આ કારણે છે, પહેલો
દલપતરામ ભલે રહ્યો પણ એ ઐતિહાસિક રીતે પહેલો છે, પણ સાહિત્યિક રૂપે પ્રથમ સ્થાનનો અધિકારી આવા કારણથી નર્મદ છે. એના માટે એક બહુ જ મહત્ત્વનું જે એક બીજું સાહિત્ય સ્વરૂપનું એનું ખેડાણ છે એ નાટ્ય ક્ષેત્ર છે, સંવાદ ક્ષેત્ર છે. નાટકોને સંવાદોને લખ્યા, દ્રૌપદી સંવાદ, અનેક સંવાદ કાવ્યો લખ્યા, અનેક નાટકો લખ્યા, અને એ નાટકોમાં પણ રામ જાનકી સંવાદ, દ્રૌપદી દર્શન, બાળકૃષ્ણ વિજય, તુલસી વૈધવ્ય ચરિત્ર, આ બધા સંવાદો અને નાટકો એમની નાટ્ય લેખન કૌશલ્ય કળા સંવાદો ઊભા કરે. એટલે નાટક ન બનતું હોય, સુધારાનો મહત્વનો પાસ પ્રજા સમક્ષ મૂકવો હતો, પ્રજાને એની પ્રતીતિ કરાવવી હતી, પ્રજાને એનાથી પરિચિત કરાવવાની હતી. આવા કારણથી એમણે નાટકો લખ્યા, સંવાદો લખ્યા. એ પણ ભલે આદ્ય એ બાબતના દલપત છે, પણ નર્મદના સંવાદો, નર્મદા નાટકો, નર્મદના એ સંવાદો અને નાટકો આવા કારણથી બહુ જ મહત્ત્વના છે. તો આમ નર્મ કવિતા દ્વારા કવિ કવિતાઓ, નર્મની નર્મ કવિતાના સંગ્રહો દ્વારા, નર્મ ગદ્ય દ્વારા નિબંધો, નર્મ કવિતા દ્વારા કવિતાઓ, નર્મ ગદ્ય દ્વારા નિબંધો, નાટકો, આમ ત્રણ સર્જનાત્મક સ્વરૂપ, પછી કાવ્યશાસ્ત્રના ગ્રંથો અને એણે કોશ ગ્રંથો લખ્યા. આમ આ પાંચ છ ક્ષેત્રનું એમનું પ્રદાન ઘણું મહત્વનું છે. પણ સૌથી મહત્વનું કામ તો એ જમાનામાં એણે દાંડિયો નામનું સામયિક સ્વરૂપ, કડખેદ એમ કીધું પોતાનું, હું કડખેદ છું. અને આ કડખેદ તરીકે એમણે જે વલણ દાખ્યું, એમણે જે કામ કર્યું, એ ગુજરાતી સાહિત્યનું એક મહત્વનું શિખર છે. પત્રકારત્વનું, સાહિત્યિક પત્રકારત્વનું કામ પારસીઓએ ઘણું કર્યું વર્તમાન પત્રનું, પણ સાહિત્યિક પત્રકારત્વ કેવી રીતે થઈ શકે, કેવું હોવું જોઈએ, એમાં શું છપાય, કેવી રીતનું છપાય, એ બધું કામ કરનાર આ નર્મદ છે. તો પત્રકારત્વમાં, નાટ્ય લેખનમાં, કાવ્ય લેખનમાં, ગદ્ય એટલે કે નિબંધ લેખનમાં એણે કામ કર્યું. પણ એક આઠમું મહત્વનું ક્ષેત્ર જેને કારણે એને આદ્ય ગણવો પડે એ છે સંશોધન અને સંપાદન. નર્મદ પહેલો એ સંપાદક છે, સંશોધક છે. એણે શાસ્ત્રીય રીતે, હી નો, એ જાણતો હતો, કારણ કે એણે પશ્ચિમી ભાષાના આ પ્રકારના ગ્રંથો જોયા હતા. સંપાદન કેમ કરવું, રિસર્ચ સંશોધન કેમ કરવું, એટલે એણે એ સમયે બહેનનો, મહિલાઓનો સંપર્ક કરીને નાગર સ્ત્રીઓમાં ગવાતા સ્ત્રી ગીતો, પહેલું કંઠસ્થ પરંપરાનું સંપાદન એમણે કર્યું. લોકકથાનો પહેલો સંગ્રહ દલપતરાયમે આપ્યો, એમ લોકગીતનો પહેલો સંગ્રહ નર્મદ આપે છે, અને એ શાસ્ત્રીય છે, એનો બહુ મોટો પ્રભાવ છે. પછી એણે પ્રેમાનંદનું દશમ સ્કંદ હસ્તપ્રતને આધારે સંપાદિત કર્યું, એણે દયારામની કૃતિઓ સંપાદિત કરી, એમણે મનહર કવિની કવિતાઓ સંપાદિત કરી. તો મધ્યકાલીન કૃતિઓનું સંશોધન સંપાદન, કંઠસ્થ પરંપરાની કૃતિઓનું સંપાદન, એટલે કંઠસ્થ અને ગ્રંથસ્થ આ બંને પ્રકારના સાહિત્ય પરંપરાના ધોરણોને એણે એકત્ર કર્યા, અભ્યાસપૂર્ણ ઉપોદ્ઘા સાથે સંપાદિત કર્યા અને એને શાસ્ત્રીય રૂપ આપ્યું. આમ અનેક પ્રદાનો, એના પ્રદાનો બહુવિધ ક્ષેત્રના છે. નર્મદ સુધારક યુગનો એવો પ્રહરી છે, એવો મોટા ગજાનો સર્જક છે કે સુધારક યુગનો એ આદ્ય તો બને છે, પણ મોટા ગજાનો સર્જક તરીકે પણ સ્થાન અને માનને પામે છે. અને એટલે જ આજે નર્મદની કવિતા, નર્મદના નિબંધો, નર્મદના નાટકો, નર્મદના સંશોધન સંપાદનો, નર્મદના કોષ ગ્રંથો, નર્મદના કાવ્યશાસ્ત્રના ગ્રંથો આજે પણ આપણા અભ્યાસનો અને આસ્વાદનો વિષય બને છે. અને પત્રકારત્વમાં દાંડિયો એ એમની ચિરસ્મરણીય સેવા છે. આવા કારણે નર્મદ આપણો
યુગ મૂર્તિ સારસ્વત છે. નર્મદનું સાહિત્ય આ કારણે આજે પણ પ્રસ્તુત થઈ રહ્યું છે. નમસ્કાર.